શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો હતો. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ શિવ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દર્શનાર્થીઓની 1.5 કિલોમીટર લાંબી કતાર લાગી હતી. મહાદેવની દિવ્ય પ્રાત આરતીના દર્શન કરી ભાવિકો ધન્ય ધન્ય બન્યા હતા. શિવજીના પ્રિય એવા શ્રાવણ માસમાં દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યાથી જ ખોલી દેવાયા હતા. વહેલી સવારથી જ 1.5 કિલોમીટર લાંબી દર્શનાર્થીઓની કતાર જોવા મળી હતી. શિવ ભક્તો શિવને રીઝવવા બિલ્વ પત્રો, ગંગાજલ પુષ્પો અને સોમનાથ મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આવનાર યાત્રિકોની સુવિધામાં તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી હતી અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ 300 જેટલા વધુ જવાનો તૈનાત કરવામાં આવેલા છે. જય સોમનાથ. આજે ભગવાન સોમનાથના પવિત્ર સાનિધ્યની અંદર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશ અને ગુજરાતની અંદરથી ભાવિ ભક્તો અને વિદેશથી પણ ભાવિ ભક્તો જ્યારે આવી રહ્યા છે ત્યારે ભગવાન સોમનાથનો સુવર્ણ કાળ અને પરમ વૈભવ જ્યારે લોટ્યો છે ત્યારે ભગવાન સોમનાથના ગર્ભગૃહની અંદર સુવર્ણ જડિત ગર્ભગૃહના દર્શન કરી ભાવિ ભક્તો ખૂબ પ્રભાવિત થાય છે. અને જ્યારે ભગવાન સોમનાથ એટલે પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતું હોય ત્યારે વિશેષ રીતે શ્રાવણ મહિનામાં દર્શન કરી અને આશીર્વાદ મેળવતા હોય લોકો. આવા સંજોગોમાં દેશ અને દુનિયાનું સર્વાંગી રીતે કલ્યાણ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. જય સોમનાથ. મારું નામ ગોવિંદ મહારાજ છે. અમે મુંબઈથી આવ્યા છીએ. આ સોમનાથ મંદિરની વ્યવસ્થા અભૂતપૂર્વ, સિક્યુરિટી અને બધા ભક્તોને સુલભથી દર્શન મળે, આરતીના સમયે બી દર્શન ચાલુ રહે છે અને બીજું કે પ્રાર્થના દાદાને કરી છે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે કે આપણે જીવનમાં બધાને સુખ શાંતિ યશ વૈભવ સંપત્તિ કીર્તિ રહે અને વરસાદી માહોલ છે આ પરિસરમાં અને ખૂબ સારી રીતથી બધાને ખેડૂતોને સારું એવું ઉપજ આવે અને આપણા દેશમાં ખૂબ પ્રગતિ કરે અને બધા ખૂબ આગળ વધીએ. અને આજનો પહેલા સોમવારે અમે દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને દાદા સૌનું કલ્યાણ કરે. એ શ્રાવણ સુદ પાંચમના પ્રથમ સોમવારે 4 વાગે મંદિર ખુલ્યું ત્યારથી લોકોની આ મોટી લાઈન આપણને જોવા મળી છે. 1 કલાકના અંદાજે 6,000 જેટલા દર્શનાર્થીઓ દર્શન કરીને આગળ વધી રહ્યા છે. આપ જોઈ શકો તેમ સોમનાથ મંદિરનું પ્રાંગણ પણ લોકોથી આજે ઉભરાઈ રહ્યું છે અને લોકો અલગ અલગ જગ્યાએથી મંદિરની કલાકૃતિ નિહાળે છે. કોઈક સમુદ્રનું દર્શન કરે છે, કોઈક અહીંયા પૂજાવિધિ લખાવે છે, ધજા ચડાવવાનું, મહાપૂજાનું અને 12 મહામૃત્યુંજય યજ્ઞમાં ભાગ લેવાને કારણે લોકોનું અહીંયા ખૂબ જ સુંદર ધાર્મિક વાતાવરણ નિર્માણ થયું છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અલ્પેશ ચૌહાણ, ગીર સોમનાથ.